બાળકો, આપણે ધોરણ 2માં આપણે પ્રશ્ન 1 ચલાયો. આજે આપણે પ્રશ્ન 2 જોઈશું. પ્રશ્ન 1માં આપણે ખાલી જગ્યા 4 પ્રકરણની ચલાવી. આજે આપણે પ્રશ્ન 2 જોઈશું. પ્રકરણ 2 જુઓ. પ્રશ્ન 2 નું પ્રકરણ 2 જુઓ. નીચે આપેલું દરેક ચિત્ર ઓળખી વિદ્યાર્થીઓને ઉપયોગી વસ્તુનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખવાનું. એટલે કે આપણને બોક્સમાં શબ્દો આપેલા છે અને નીચે ચિત્ર આપેલું છે. ચિત્રને ઓળખવાનું અને ઉપયોગી વસ્તુનું નામ બોક્સમાંથી પસંદ કરીને ખાલી જગ્યામાં લખવાનું. તો જુઓ, ચિત્રો તમે જુઓ. નંબર 1માં શું છે? તો એને આપણે શું કહીશું? સ્કૂલ બેગ. એને શું કહેવાય? સ્કૂલ બેગ. પછી 2 નંબરમાં શું છે? તો આપણે લખવાની પેન્સિલ છે. તમે ઓળખો છો પેન્સિલ કોને કહેવાય? તો ચિત્ર શાનું છે? પેન્સિલનું. તો તમારે જવાબ લખવાનો પેન્સિલ. પછી 3 નંબરમાં શું છે? પુસ્તક છે. આપણું વાંચન કરવાનું પુસ્તક છે. પછી શું છે? 4 નંબરમાં નાસ્તાનો ડબ્બો. તો તમારે નીચે જવાબ લખવાનો નાસ્તાનો ડબ્બો. પછી 5 નંબરમાં શું છે? વોટર બેગ, પાણી ભરવાની વોટર બેગ. પછી 6 નંબરમાં ચોક કલર, એટલે કે કલર પૂરવાના ચોક કલર છે. એટલે કે આપણે ચોપડીમાં રંગ પૂરીએ છે ને, એ ચોક કલર કહેવાય એને. પછી 7 નંબરમાં શું છે? સંચો છે, પેન્સિલનો, પેન્સિલ છોલવાનો સંચો છે. પછી 8 નંબરમાં શું છે? તો 8 નંબરમાં એને શું કહેવાય? નોટબુક, જે આપણું હોમવર્ક કરીએ છીએ, ગ્રુપ કાર્ય, સ્કૂલનું લેસન કરીએ છીએ એમાં, એટલે એને શું કહેવાય? નોટબુક. પછી 9 નંબરમાં શું છે? ફેવિસ્ટિક. એને શું કહેવાય? ફેવિસ્ટિક. પછી 10 નંબરમાં જુઓ શું છે? કંપાસ બોક્સ. આપણે આપણું બધું સાધન રાખીએ ને, એમાં પેન્સિલ મૂકીએ, રબર મૂકીએ, ફૂટપટ્ટી મૂકીએ, તો એને શું કહેવાય? કંપાસ બોક્સ. અને પછી 11 નંબરમાં શું છે? લીટી દોરવાની ફૂટપટ્ટી. તો આ રીતે તમારે ચિત્ર ઓળખવાના અને એના નામ લખવાના. ઉપર તમને જવાબ આપેલા હશે, તમારે ચિત્ર ઓળખીને જવાબ લખવાના. પછી જુઓ પ્રશ્ન 2 બ. નીચે આપેલા વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. તો વિધાનો વાંચવાના અને ખોટું હોય તો ખોટાની નિશાની કરવાની અને સાચું હોય તો સાચાની નિશાની કરવાની. તો જુઓ 1 નંબરનું વાક્ય, ટેલિવિઝન પર પિક્ચર જોવાનું કામ ચામડી કરે છે. તો આપણે પાઠ ભણી ગયા છીએ, ટેલિવિઝન પર પિક્ચર જોવાનું કામ ચામડી કરે છે? ના, ટેલિવિઝન પર પિક્ચર જોવાનું કામ તો આંખો કરે છે, ચામડી કરતી નથી. તો વિધાન કેવું છે? ખોટું છે. પછી 2 નંબરનું જુઓ, રેડિયો પર ગીત સાંભળવાનું કામ કાન કરે છે. હા, આપણે ગીત કેવી રીતે સાંભળીએ છીએ? કાન દ્વારા. રેડિયો પર ગીત સાંભળવાનું કામ કાન કરે છે, વિધાન સાચું છે. પછી 3 નંબર, પાણી ઠંડુ છે કે ગરમ તે જીભ વડે અનુભવી શકાય છે. પાણી ઠંડુ છે કે ગરમ તે જીભ વડે અનુભવી શકાતું નથી, એ ચામડી વડે અનુભવી શકાય છે, એટલે વિધાન ખોટું છે. પછી 4 નંબરનું, જીભ બોલવામાં મદદ કરે છે. તો હા, આપણે કેવી રીતે બોલીએ છીએ? જીભ વડે બોલી શકીએ છીએ, તો એ વિધાન સાચું છે. પછી 5 નંબરનું, ગુલાબની સુગંધ માણવાનું કામ નાક કરે છે. તો આપણે નાક વડે સૂંઘીએ છીએ ને, તો ગુલાબની સુગંધ માણવાનું કામ નાક કરે છે, વિધાન સાચું છે. હવે આગળ જુઓ પ્રકરણ 4ના ખરા ખોટા. હું રસોડામાં વાંચું છું. તો આપણે રસોડામાં કંઈ વાંચતા નથી, આપણે સ્ટડી રૂમમાં વાંચીએ છીએ, એટલે વિધાન ખોટું છે. પછી 2 નંબરનું વિધાન જુઓ, મારી બહેન બેઠક રૂમમાં કપડાં ધોવે છે. તો બેઠક રૂમમાં કપડાં ના ધોવાય, એટલે એ વિધાન ખોટું છે. પછી 3 નંબરનું, હું ટુવાલ વડે હાથ પગ લૂછું છું. તો આપણે ટુવાલ વડે હાથ પગ લૂછીએ છીએ, એટલે વિધાન સાચું છે. પછી જુઓ, મારી બહેન ફૂલદાનીમાં તાજા ફૂલ ગોઠવે છે. તો એ વિધાન સાચું છે. પછી અમે મહેમાનોને રસોડામાં બેસાડીએ છીએ. તો આપણે મહેમાનોને રસોડામાં ન બેસાડીએ, મહેમાનોને આપણે બેઠક રૂમમાં બેસાડીએ છીએ, એટલે વિધાન ખોટું છે. પછી જુઓ 2 ક જુઓ, આપણા ખરા ખોટા અહીંયા પૂરા થયા છે. હવે 2 ક જુઓ, નીચે કેટલીક ટેવો આપી છે. સારી ટેવની સામે સારી ટેવ અને ખરાબ ટેવની સામે ખરાબ ટેવ લખવાની. 3 માર્ક્સનું પૂછાશે તમને પરીક્ષામાં.
तो जुओ वेदांत बीजा साथे वस्तुओ वेचे छे तो ए केवी टेव कहेवाय सारी टेव वेदांत बीजा साथे वस्तुओ वेचे छे तो ए सारी टेव कहेवाय पछी बीजू जुओ पार्थ गमे त्यां थूके छे तो ए केवी टेव कहेवाय खराब टेव कहेवाय केवी टेव कहेवाय खराब टेव ए तमारे लखवानुं छे पछी त्रण नंबरनुं हर्षा कचरो कचरा पेटीमां नाखे छे तो कचरो कचरा पेटीमां नाखवो जोईए ए केवी टेव कहेवाय सारी टेव पछी चार नंबरनुं वृंदा ते खोटी होय तो सॉरी कहे छे ए पण एनी सारी टेव छे पछी पांच नंबरनुं ध्रुव रोज सवारे दांत साफ करतो नथी तो आपणे रोज सवारे दांत साफ करवा जोईए ने तो ए केवी टेव कहेवाय खराब टेव कहेवाय पछी छ नंबरनुं कृपा कागळना ડૂચા ગમે ત્યાં ફેંકી દે છે તો કાગળના ડૂચા ગમે ત્યાં ફેંકવા એ ખરાબ ટેવ કહેવાય છે પછી સાત નંબરનું આરતી હસીને દરેકને નમસ્કાર કરે છે તો એ કેવી ટેવ કહેવાય સારી ટેવ કહેવાય પછી આઠ નંબરનું આકાશ રાત્રે મોડા સુધી જાગે છે તો રાત્રે મોડા સુધી જાગવું એ પણ સારી ટેવ ન કહેવાય એ ખરાબ ટેવ કહેવાય પછી નવ નંબરનું દીપા તેના પુસ્તકો ગમે ત્યાં મૂકે છે તો આપણા પુસ્તકો આપણે ગમે ત્યાં ન મૂકવા જોઈએ એ ખરાબ ટેવ કહેવાય પછી દસ નંબરનું પ્રિયા કદી વડીલો સાથે મોટા અવાજે બોલતી નથી તો એ એની સારી ટેવ કહેવાય વડીલો સાથે મોટા અવાજે ન બોલવું જોઈએ પછી અગિયાર નંબરનું હેત દરરોજ નાય છે હેત દરરોજ નાય છે તો એ સારી ટેવ કહેવાય પછી બાર નંબરનું કાવ્યા તેના મિત્રો સાથે વાતો કરતી નથી અને રમતી નથી કાવ્યા તેના મિત્રો સાથે વાતો કરતી નથી અને રમતી નથી તો એ પણ એની ખરાબ ટેવ કહેવાય આ રીતે એક નંબરમાં શું આવશે સારી ટેવ બે નંબરમાં ખરાબ ટેવ ત્રણ નંબરમાં સારી ટેવ ચાર નંબરમાં સારી ટેવ પાંચ નંબરમાં શું આવશે ખરાબ ટેવ છ નંબરમાં ખરાબ ટેવ સાત નંબરમાં સારી ટેવ આવે આઠ નંબરનું વાક્ય છે એ ખરાબ ટેવ નવ નંબરનું વાક્ય છે એ પણ ખરાબ ટેવ દસ નંબરનું વાક્ય છે એ સારી ટેવ છે અને અગિયાર નંબરનું વાક્ય છે એ સારી ટેવ છે અને બાર નંબરનું એ પણ ખરાબ ટેવ છે તો આ રીતે તમારે જાતે વિચારવાનું વાક્ય વાંચવાનું અને જાતે વિચારવાનું કે આ સારી ટેવ છે કે ખરાબ ટેવ છે એ રીતે તમારે જવાબ લખવાનો રહેશે હવે જુઓ ત્રણ અ નીચે આપેલી ઉપયોગી વસ્તુ નીચે આપેલી વસ્તુઓનો ઉપયોગ લખો એ પણ આપણને બે માર્ક્સનું પૂછાશે આપણે પાઠ ભણી ચૂક્યા છે અને રિવિઝન પણ કર્યું છે એટલે આવડે જ તો જુઓ આપેલી વસ્તુઓનો ઉપયોગ લખવાનો એક ઘડિયાળ તો ઘડિયાળનો ઉપયોગ આપણે શું કરવા માટે કરીએ છીએ તો સમય જાણવા માટે પછી પગ લૂછણિયું તો પગ લૂછણિયાનો ઉપયોગ શું કરવા કરીએ છીએ પગ લૂછવા માટે પછી ત્રણ નંબરનું પ્યાલો પ્યાલો એટલે કે ગ્લાસ તો ગ્લાસનો ઉપયોગ શું કરીએ છીએ પાણી પીવા માટે પછી ચાર નંબર નેલ કટર નેલ કટરનો ઉપયોગ શું કરવા કરીએ છીએ આપણા નખ કાપવા માટે પછી ખુરશી ખુરશીનો ઉપયોગ શું કરવા કરીએ છીએ તો આપણે બેસવા માટે પછી ડબલ બેડ તો ડબલ બેડ સૂઈ જવા માટે એનો ઉપયોગ કરીએ છીએ પછી સણસી સણસીનો ઉપયોગ શું કરીએ છીએ આપણું ગરમ વાસણ પકડવા માટે પછી આઠ નંબર ટુવાલ તો શરીર લૂછવા માટે ટુવાલનો ઉપયોગ કરીએ છીએ હથોડીનો ઉપયોગ શું કરીએ છીએ ખીલી બેસાડવા માટે આપણે હથોડીનો ઉપયોગ કરીએ છીએ અને કબાટ તો વસ્તુ કે કપડાં મૂકવા માટે આપણે કબાટનો ઉપયોગ કરીએ છીએ તો આ રીતે પ્રશ્ન જેટલું મેં ચલાવ્યું છે પ્રશ્ન બે અ બે બ અને પ્રશ્ન ત્રણ અ આટલું તમારે વાંચન કરવાનું અને અસાઇનમેન્ટમાં લખવાનું તો તમને આવડી જશે તો આ રીતે તમારું આજનું લેસન છે પ્રશ્ન બે અ પ્રશ્ન બે બ અને પ્રશ્ન ત્રણ અ આ રીતે તમારે મેં જેવી રીતે લખીને બતાવ્યું છે એ રીતે તમારે લખવાનું ચાલો અલ્લાહ હાફિઝ તે તો એવું કંઈ નહીં વાયરલ ઇન્ફેક્શનનો દાવો કશું એમ નહીં